प्यार विद्यार्थी मित्रों, नमो नमः। संस्कृत शिक्षिका आदरती महोदया वदामि। अहम भवतः हार्दिक स्वागतम करोमि। जय समनाम विद्यार्थी मित्रों, आज आपणे पद्यतेर गीतामृतम एना विषे शीखीशु। गीतामृतम एटले के गीतारूपी अमृतम। गीतामृतम में श्रीमद भगवद गीता ए महाभारतना भीष्म पर्वनो एक अंश छे। तेमा कुल 18 अध्यायों अने 700 श्लोकों छे। कुरुक्षेत्रना मैदान में पांडवों अने कौरवों वच्चे महायुद्ध थयुं हतुं। शत्रुपक्ष में उभेला पोताना स्वजनों अने मित्रोंनी साथे युद्ध करवानुं होय तेमनी तरफनी लागणीने कारणे अर्जुन विषाद अनुभवे छे। वड़ी स्वजनों साथेना युद्धना परिणामोथी डरी जईने युद्ध करवानो विचार पड़तो मूके छे। અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે। શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે। તે સમયે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે। જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે। ફળ પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે। ગીતાનો આ કેન્દ્રવાળી ઉપદેશ છે। પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે। આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું નિરૂપણ થયું છે। માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે। ભગવદ્ગીતા જે છે એ ભગવદ્ગીતામાં 18 અધ્યાય છે અને 700 શ્લોકો છે। તેના સૌ પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય સાંખ્ય યોગ, ત્રીજો અધ્યાય કર્મયોગ, ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ, સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, નવમો અધ્યાય રાજવિદ્યા રાજગૃહ્ય યોગ, દસમો અધ્યાય વિભૂતિ યોગ, અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ, બારમો અધ્યાય ભક્તિ યોગ, તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, ચૌદમો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ, સોળમો અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ। આમ કુલ 18 અધ્યાય આ ભગવદ્ ગીતામાં જોવા મળે છે। તો આપણે સૌ પ્રથમ તેનો પહેલો શ્લોક જોઈશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય, જોઈશું અને પછી એનો શબ્દાર્થ જોઈશું કે અયમ અયમ આત્મા કદાચિત ન જાયતે ન વા મ્રિયતે, અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, અયમ શાશ્વતઃ પુરાણઃ, અજઃ નિત્ય હન્યમાને શરીરે ન હન્યતે। એનો શબ્દાર્થ જોઈએ। અયમ આત્મા એટલે કે આ આત્મા, કદાચિત કદી પણ, કદી પણ આ કદાચિત જે છે અવ્યય છે, ન જાયતે એટલે જન્મતો નથી, મ્રિયતે ન એટલે મરતો પણ નથી, અયમ ભૂત્વા એટલે કે આ થઈને બનીને, ભવિતા વા ન ભૂયઃ એટલે ફરી થશે કે ફરી થવાનો છે તેમ પણ નથી, શાશ્વતઃ એટલે સનાતન કાયમી, પુરાણઃ એટલે પુરાણો અનાદિ આત્મા, અજઃ એટલે અજન્મ જન્મ ન લેનારો, નિત્ય એટલે સદા રહેનારો, ત્રણેય કાળમાં ભૂતકાળમાં વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં જેનું અસ્તિત્વ રહે છે તે આત્મા, હન્યમાને શરીરે શરીર હણાઈ જતા નાશ પામતા, ન હન્યતે એટલે હણાતો નથી। આપણે એનો અનુવાદ જોઈશું કે આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી,
આ આત્મા ફરી થશે કે ફરી થવાનો છે તેવું પણ નથી. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મ, સદા રહેનારો, દેહ હણાઈ જતા હણાતો નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આત્માની અમરતાની વાત કરવામાં આવી છે કે જે આત્મા છે એ આત્મા ક્યારેય પણ મરતો નથી. દેહ હણાઈ જાય છે, દેહ નાશ પામે છે, પણ આત્મા તો એવો ને એવો જ રહે છે. હવે આપણે બીજો શ્લોક જોઈશું. એનો અન્વય જોઈએ કે જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવઃ મૃતસ્ય ચ જન્મ ધ્રુવમ વર્તતે તસ્માત અપરિહાર્યે અર્થે ત્વમ સોચિતુમ ન અર્હસી. એનો શબ્દાર્થ છે કે જાતસ્ય એટલે જન્મેલાનું, ઉત્પન્ન થયેલાનું, હિ એટલે ખરેખર, આ હિ એ અવ્યય છે, મૃત્યુ એટલે મરણ, ધ્રુવઃ એટલે નિશ્ચિત ચોક્કસ, જન્મ ધ્રુવમ જન્મ નિશ્ચિત, મૃતસ્ય મૃત્યુ પામેલાને, તસ્માત એટલે તેથી, અપરિહાર્ય એટલે ટાળી ન શકાય તેવી, અપરિહાર્ય એટલે કે ન પરિહાર્ય તસ્મિન, આ નજ તત્પુરુષ સમાસ થાય છે, અર્થ એટલે બાબતમાં, અટકાવી ન શકાય તેવા વિષયમાં, ત્વમ સોચિતુમ ન રહસી તારે શોક કરવો જોઈએ નહીં. આનો અનુવાદ જોઈએ કે જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં હે અર્જુન તારે શોક કરવો જોઈએ નહીં. અહીંયા જન્મ અને મરણની અનિવાર્યતાની વાત કરવામાં આવી છે કે જે જન્મ પામ્યો છે એ મૃત્યુ પણ પામવાનો જ છે, જે જન્મીને આવ્યો તેનું મૃત્યુ નિશ્ચિત છે, એ બાબત સમજાવવા માટે આ શ્લોક અહીંયા રજૂ કરવામાં આવ્યો છે અને કીધું છે કે જન્મેલાનો મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે, એટલે આ ટાળી ન શકાય એવી બાબતમાં અર્જુન તારે શોક કરવો જોઈએ નહીં. ત્યાર પછી આપણે ત્રીજો શ્લોક જોઈશું. કર્મણી એવ તે અધિકાર ફલેશુ માં કદાચન વર્તતે ત્વમ માં કર્મ ફલ હેતુ ભુવ તે તવ અકર્મણી મા સંગ અસ્તુ. એના શબ્દાર્થ છે કર્મણી એટલે કર્મમાં, કર્મ કરવામાં, તે અધિકાર એટલે તારો અધિકાર છે, ફલેશુ માં કદાચન ફળની બાબતમાં કદી પણ નહીં, ત્વમ એટલે તું અર્જુન, મા કર્મ ફલ હેતુ ભુવ કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં, કર્મના ફળની પ્રાપ્તિને કર્મ કરવાનું પ્રયોજન માનીશ નહીં, તે તવ અકર્મણી માં સંગ અસ્તુ કર્મ ન કરવામાં તારો સંગ ન થાઓ. આપણે એનો અનુવાદ જોઈએ કે કર્મ કરવાનો જ તારો અધિકાર છે, ફળની બાબતમાં કદી પણ નહીં, તું કર્મમાં ફળની ઈચ્છાવાળો થઈશ નહીં અને કર્મ ન કરવામાં તારો સંગ ન થાઓ. ભગવદ્ ગીતાના આ શ્લોકમાં કર્મયોગનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે તારો કર્મ કરવામાં અધિકાર છે, એટલે તારે કર્મ કરવાનું છે, કર્મમાં ફળની આશા રાખવાની નથી, જો તું કર્મ કરીશ તો ફળ તો તને આપોઆપ પ્રાપ્ત થવાનું જ છે, એટલે કર્મ કરે રાખવાનું છે, ફળની આશા રાખવાની નથી. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયો અધ્યાયઃ શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. હવે આપણે ચોથો શ્લોક જોઈશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથ ચતુર્થો અન્વય જોઈએ કે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાનમ લભતે તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા અચિરેણ પરમ શાંતિમ અધિગચ્છતે. એના શબ્દાર્થ જોઈએ કે શ્રદ્ધાવાન પુરુષ એટલે કે શ્રદ્ધાવાન વ્યક્તિ, તત્પર એટલે સાવધાન, તત્પર સંયતેન્દ્રિય
એટલે સંયતાની ઇન્દ્રિયાણી યસ્ય સહ એટલે બહુવિહી સમાસ થયો છે અને એનો અર્થ થાય છે જેની ઇન્દ્રિય સંયમિત છે સંયત છે તે લબ્ધવા એટલે મેળવીને પ્રાપ્ત કરીને આ લબ્ધવા જે છે એ સંબંધકભૂત કૃદનનું પ્રત્યય છે સંબંધકભૂત કૃદન થાય છે ત્વા પ્રત્યય આવે છે તેથી પરમ શાંતિ એટલે પરમ શાંતિને અચિરેણ એટલે કે ટૂંક સમયમાં અધિગચ્છતિ પામે છે મેળવે છે અહીંયા અધિ ઉપસર્ગ છે અને ગમ ધાતુ છે એટલે ગચ્છતિ તી વર્તમાનકાળનો રૂપ છે એટલે વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ થાય છે હવે આપણે આનો અનુવાદ જોઈશું કે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પ્રાપ્ત કરે છે પરમ શાંતિને પામે છે અહીંયા શ્રદ્ધાવાન વ્યક્તિની વાત કરેલી છે કે શ્રદ્ધાવાન વ્યક્તિ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન મેળવે છે જ્ઞાન મેળવીને એ પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરે છે કાબૂમાં કરી દે છે જેમ કાચબો જે છે એ પોતાના અંગોને સંકેલી લે છે એમ જે જ્ઞાની વ્યક્તિ છે એ પણ પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી દે છે અને આમ તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક જ સમયમાં પરમ શાંતિને પ્રાપ્ત કરે છે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એ જ્ઞાની વ્યક્તિ જે છે એ જ્ઞાની વ્યક્તિ એને ઉત્તમ શાંતિ પ્રાપ્ત થાય છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થો અધ્યાય શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ હવે ત્યાર પછીનો આપણે પાંચમો શ્લોક જોઈશું નમો ભગવતે વાસુદેવાય અથ સપ્તમો અધ્યાય ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિનોર્જુન આતો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ અન્વયમાં કે હે અર્જુન હે ભરત સર્વઃ ચતુર્વિધા સુકૃતિનઃ જનઃ માં ભજંતે આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ એના શબ્દાર્થ જોઈએ કે ભરત સર્વઃ એટલે કે હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુનને જન્મ ભરતવંશમાં થયો હતો તેથી અર્જુનને ભરતવંશી રાજા કહેવામાં આવ્યો છે ચતુર્વિધા એટલે ચતસ્ત્ર વિદ્યા એ બહુરેહી સમાસ થાય છે ચાર પ્રકારની વિદ્યા એમ કહેવાય છે સુકૃતિનઃ એટલે સદાચારી સારા કર્મ કરનારા સારા કર્મ કરવાથી માણસ સુકૃતિ બને છે આર્તઃ એટલે દુઃખી કોઈ કારણથી દુઃખમાં આવી પડીને જે માણસ ભગવાનને ભજે છે તે આર્તભક્ત કહેવાય છે દુઃખી માણસ તે આર્તભક્ત કહેવાય છે જિજ્ઞાસુ ઈશ્વરના સ્વરૂપોને જાણવાની ઈચ્છાવાળો જે ભક્ત અન્ય કોઈ સાંસારિક વસ્તુને પ્રાપ્ત કરવાની કામના ન રાખતા માત્ર ઈશ્વરના સ્વરૂપને જ જાણવાની કામના ધરાવે તે જિજ્ઞાસુ વ્યક્તિને ભક્ત કહેવાય છે અર્થાર્થી સંસારના પદાર્થોની કામના ધરાવતા ધન પદ સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિની કામનાથી ભગવાનની ભક્તિ કરનારા અર્થાર્થી ભક્ત કહેવાય છે જ્ઞાની જ્ઞાન સંપન્ન વિદ્વાન જેને સંસારની અનિત્યતા અને આત્માની અમરતાનું તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તેને જ્ઞાની કહ્યો છે એનો અનુવાદ જોઈએ કે હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આર્ત એટલે દુઃખી જિજ્ઞાસુ એટલે ઈશ્વરને જાણવાની ઈચ્છાવાળા અર્થાર્થી એટલે સંસારના પદાર્થોની કામના ધરાવનારા જ્ઞાની એટલે જ્ઞાન સંપન્ન વિદ્વાન આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા અર્જુનને કહેવામાં આવ્યું છે કે ચાર પ્રકારના ભક્તો છે એ ચાર પ્રકારના ભક્તો મારી પૂજા કરે છે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આ ચાર પ્રકારે ભક્તો મને પૂજે છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમો અધ્યાય શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ ત્યાર પછીનો આપણે છઠ્ઠો શ્લોક જોઈશું ઓમ નમો ભગવતે વાસુદેવાય અથ દ્વાદશોધ્યાય યસ્માન્નો દ્વિજતે લોકો
એનો અન્વય જોઈએ કે લોકઃ યસ્માત ન ઉદ્વિજતે યહ ચ લોકાત ન ઉદ્વિજતે યહ ચ હર્ષા અમર્ષ ભય ઉદ્વેગ મુક્તઃ સ મે પ્રિયઃ. એના શબ્દાર્થ જોઈએ કે યસ્માત એટલે જેનાથી, ન ઉદ્વિજતે એટલે કે ઉદ્વેગ પામતા નથી, બેચેન થતા નથી, લોકાત ન ઉદ્વિજતે યહ એટલે તે જે પોતે પણ અન્ય પ્રાણીઓથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી, હર્ષમર્ષ ભયો ઉદ્વેગે એટલે કે હર્ષઃ ચ અમર્ષઃ ચ ભયમ ચ ઉદ્વેગઃ ચ ઇતિ હર્ષમર્ષ ભયો ઉદ્વેગે તેહી હર્ષામ હર્ષો ઉદ્વેગે. ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. હર્ષ એટલે અનુકૂળ સ્થિતિમાં હર્ષનો અનુભવ થાય છે, અમર્ષ એટલે પારકાના સુખને સહન કરવાની વૃત્તિ, ભય ડર અને ઉદ્વેગ સતત ઉચાટમાં રહેવુંથી, મુક્ત એટલે મુક્ત થયેલો છૂટી ગયેલો, સ મે પ્રિયઃ એટલે તે મને પ્રિય છે. એનો અનુવાદ જોઈએ કે જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી, બેચેન થતું નથી, અને જે પોતે પણ અન્યથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે, તે ભક્ત મને પ્રિય છે. એટલે ભગવાન અહીંયા શું કહે છે અર્જુનને કે કેવો ભક્ત એમને પ્રિય છે કે જે પોતે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી અને એનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી, જે કોઈ દ્વારા દુઃખી થતો નથી અને એ કોઈને દુઃખી કરતો નથી, એવો જે વ્યક્તિ છે, એવો પ્રસન્ન ચિત્તવાળો વ્યક્તિ, એવો ભક્ત જે છે, એવો ભક્ત ભગવાનને પ્રિય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ત્યાર પછી આપણે સાતમો શ્લોક જોઈશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથાષ્ટદશોધ્યાયઃ કે છે એમાં અન્વયમાં કે હે પાર્થ, યહ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધનમ મોક્ષમ ચ વેત્તિ સા બુદ્ધિ સાત્વિકી વર્તતે. શબ્દાર્થ કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ એટલે કે પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેવું તે, અને નિવૃત્તિ એટલે વ્યવહારમાંથી નિષ્ક્રિય થઈ રહેવું. કાર્યાકાર્યે એટલે કાર્યમ ચ અકાર્યમ ચ, કાર્યકાર્ય એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય છે, એટલે કે કર્તવ્ય અને અકર્તવ્યને. ભયાભયે ભયમ ચ અભયમ ચ એટલે પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય છે, ભય અને અભયને. બંધનમ મોક્ષમ ચ બંધન અને મોક્ષને. વેત્તિ એટલે જાણે છે. સા બુદ્ધિ એટલે કે તે બુદ્ધિ, સાત્વિકી એટલે કે સાત્વિક ગુણ ધરાવતી ઉત્તમ બુદ્ધિ. બુદ્ધિના બીજા બે પ્રકારોની રાજસી અને તામસી એમ પણ વાત કરવામાં આવી છે. આમ બુદ્ધિ ત્રણ પ્રકારની, રાજસી તામસી અને સાત્વિક એમ ત્રણ પ્રકારની બુદ્ધિ જોવા મળે છે. સાત્વિક એટલે સત્વગુણવાળી, રાજસિક એટલે રજોગુણ અને તામસી એટલે તમોગુણવાળી. એનો અનુવાદ જોઈએ કે હે પાર્થ, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જાણે છે, તેની તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે. કે અહીંયા વિદ્યાર્થી મિત્રો સાત્વિકી બુદ્ધિની વાત કરવામાં આવી છે, સત્વ બુદ્ધિ. તો સાત્વિકી બુદ્ધિ કોને કહેવાય? કે જે કરવું ન કરવું એટલે કર્તવ્ય અકર્તવ્ય, બંધન અને મોક્ષ, કે મારા આ બંધન છે, આ કાર્ય મારેથી ના થઈ શકે, આ પાપ કર્મ છે, આ કાર્ય મારે કરવું જોઈએ નહીં, આવા જે ભેદને પારખે છે એ બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. ભય અને અભય, બંધન અને મોક્ષ, કર્તવ્ય અને અકર્તવ્યને જે જાણે તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ કહેવાય છે. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासोपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु. વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીંયા શબ્દાર્થ તો આપણે જોયા, અહીંયા સમાસ આપેલા છે અને સંધિ પણ મૂકેલી છે, તો સમાસ પણ આપણે સાથે સાથે જોઈ જ લીધા છે. સમાસ જોઈએ. ગીતામૃતમ એ ષષ્ઠી તત્પુરુષ થાય છે, ગીતારૂપી અમૃતમ અપરિહાર્ય અર્થે નજ તત્પુરુષ થાય છે, કર્મફલહેતુ ષષ્ઠી તત્પુરુષ અકર્મણી નજ તત્પુરુષ
संयतेन्द्रिय बहुरी समास थाय छे हर्षमर्ष भव उद्वेगे हे ए इतरेतर द्वंद्व कार्य अकार्य ए पण इतरेतर द्वंद्व भया भय ए पण इतरेतर द्वंद्व समास थाय छे। हवे कृदंत जोईए भूत्वा संबंधक पुत्रुदंत छे लब्ध्वा पण संबंधक पुत्रुदंत थाय छे सोचितुम ए हेतवर कृदंतनो रूप छे। तो हवे आपणे विद्यार्थी मित्रों स्वाध्याय जोईशुं। स्वाध्यायनो पहेलो प्रश्न छे कह न जायते म्रियते वा कदाचित तो आवशे आत्मा कश्य मृत्युः ध्रुवः जातस्य कस्मिने अर्थे त्वं न शोचितुम् अर्हसि अपरिहार्य अर्थे कस्मिने ते संगे न स्यातः अकर्मणि कः ज्ञानं लभते श्रद्धावान् कति विद्याः भक्ताः भवन्ति चतुर्विधाः। हवे प्रश्नोना जवाब छे एक वाक्यमां प्रश्नोना जवाब आपो अजह नित्यः शाश्वतः पुराणः कः तो आत्मा जवाबमां आवशे के आत्मा अजह नित्यः शाश्वतः पुराणः च। मृतस्य किं ध्रुवं तो मृतस्य जन्मं ध्रुवं कस्मिन् ते अधिकार अस्ति कर्मणि एव ते अधिकार अस्ति जनः कदा शान्तिम् अधिगच्छति जनः ज्ञानं लब्ध्वा परं शान्तिम् अधिगच्छति कः भक्तः भगवतः प्रियः यस्मात् लोकः न उद्विजते य लोकात् न उद्विजते यः च हर्षमर्ष भवद्वेगे मुक्तः स भक्त भगवतः प्रियः। वचनानुसार शब्दरूपे रिक्त स्थानानि पूरयत एकवचन द्विवचन बहुवचन एमां पहेलुं छे शरीरे शरीरयोः शरीरेषु बीजुं छे जनः जनो जनाः त्रीजुं लोकात् लोकाभ्यां लोकेभ्यः चौथु प्रवृत्ति प्रवृत्ति ही प्रवृत्ति प्रवृत्तयः। हवे रिक्त स्थानोनी पूर्ति करो पहलू न खाली जगह म्रियते वा कदाचित आत्मा तो न जायते कर्मण्ये वाधिकारस्ते खाली जगह कदाचन मा फलेषु श्रद्धावान लभते ज्ञानम बंधन मोक्षम च या वेत्ति सा बुद्धि सात्विकी। हवे रेखांकित पदोना स्थाने कोष्टक में प्रश्नवाक्यनु जे पद आप्यु छे ते मूकी अने प्रश्नवाक्य बनावानु छे। आत्मा हन्यमान शरीरे न हन्यते आत्मा कीदृशे शरीरे न हन्यते ज्ञानम लब्ध्वा शांतिम अधिगच्छति किम लब्ध्वा शांतिम अधिगच्छति सुकृतिनः जनाः मां भजन्ते सुकृतिनः जनाः कं भजन्ते सा बुद्धिः सात्विकी वर्तते सा बुद्धि ही कीदृशी वर्तते। हवे संधि विच्छेद करो अजो नित्य अजह वत्ता नित्य शाश्वत अयम शाश्वत वत्ता अयम कर्मण्येव अधिकार अस्ते तो कर्मणि वत्ता एव वत्ता अधिकार वत्ता ते संगोत्सव कर्मणि संगह वत्ता अस्तु वत्ता अकर्मणि आ बने खास ध्यान में राखजो तीजो अने चौथो ये परीक्षा में संधि पूछाई सके तेवी छे। समासनो प्रकार लखो गीतामृतम એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ અપરિહાર્ય અર્થે નજ તત્પુરુષ સંયતેન્દ્રિય બહુરીહી હર્ષમર્ષ ભયોદ્વેગે ઇતરેતર દ્વંદ્વ સમાસ ભયા ભયે ઇતરેતર દ્વંદ્વ સમાસ। હવે શ્લોક પૂર્તિ કરો શ્લોક પૂર્તિમાં આ બંને પરીક્ષામાં પૂછાય એવા છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ અને યશમાનો દ્વિજતે લોકે ત્યાર પછી અહીંયા અર્થવિસ્તાર આપેલા છે। વિદ્યાર્થી મિત્રો અર્થવિસ્તારમાં તમારે સૌ પ્રથમ અનુવાદ ત્યાર પછી સમજૂતી ટાઇટલ મારી એમાં પોઈન્ટ આવશે સામાન્ય અર્થ વિશિષ્ટ અર્થ અને એનું ઉદાહરણ સમજાવીને એમાં મૂકવાનું છે અને ત્યાર પછી છેલ્લે બોધ એવું ટાઇટલ આપવાનું છે એમ આ ત્રણ ટાઇટલ આપી અને અર્થ વિસ્તાર તમારે આખો લખવાનો છે। તો આ રીતે અહીંયા તમને અર્થ વિસ્તાર અને સ્વાધ્યાય આપેલું છે એ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું છે। વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય સ્વામિનારાયણ।